હું આજના કાર્યક્રમની રૂડી શરૂઆત ભગવાન મહાદેવને યાદ કરીને કરું તો જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા ભજનો ગાયે ઋષિ વ્યાકુળા યોગી ધ્યાન ધરી અને સંયમ કરી કરે વંદના જેનો પારન કોઈ પામ્યા એ દેવને વંદના મહાદેવને વંદના ઘમયાયિષે દારી દેવી ધારણી મુંડ ત્રિભુવન ધારી દેવી ઝાડવા મે રક્ત બીજ શોષો દેવી ઉમયા ઘમયાયિષે દારી યા દેવ સર્વભૂતેષુ દયા રૂપેણ સોચના નમસ્તશ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તશ્ય 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 નમો નમઃ યા દેવી યા દેવી યા શિવ અને શક્તિને યાદ કરી અને 68મી પુણ્યતિથિ જ્યારે હું તમે ઉજવવા માટે જતા હોય ત્યારે આવો એટલો કાર્યક્રમ છે. એક એક કલાકારો અહીં કોઈ કલાકાર તરીકે નહીં પરંતુ મેં જેમ યોગેશભાઈએ વાત કરી એમ કે સંગીત નાટ્ય એકેડમી જ્યારે આ કાર્યક્રમનું 5 વર્ષથી આયોજન કરે છે ત્યારે અમારો પોતાનો કાર્યક્રમ આપણા હવનો કાર્યક્રમ હોય એવી એવી હૃદયની લાગણીથી જ્યારે આપણે બધા અહીંયા મેઘાણીજીએ જે જે લખ્યું છે એ તો પિનાકીભાઈ એમના પરિવારના છે એ તો અહીંયા રહે છે એને ખબર હશે. બાકી વિશ્વના જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે જેને ખબર નથી કે મેઘાણીભાઈનો પરિવાર કોણ છે એ લંડનમાં અમેરિકામાં કે કોઈ પણ જગ્યાએ આવીને એમ કહી જાય કે પેલો કસુમીનો રંગ સંભળાવજો. ડાયરાની શરૂઆતમાં જો કોઈ ગીતનું ફરમાઈશ થતું હોય એ ગીત તો અમારું છેલ્લે આવે તો એમ હૈયાની અંદર જે જીવે છે એવા એક તળના કવિને જ્યારે આપણે યાદ કરવા માટે ભેગા થયા હોય ત્યારે આજના રૂડા કાર્યક્રમની અંદર જેને સાંભળવા એક જીવનનો લાહવો છે એવા આજ ધરતીના કહી શકાય જેનું બાળપણ અહીંયા તમારું વીતું ને અભેસિંહભાઈ એવા અભેસિંહભાઈ રાઠોડને એક વાર જોરદાર તાલને ગળગારથી વધાવો. ઠેઠ ભરૂચથી મને તમને લોકગીતોની મોજ કરવા માટે આવ્યા છે એવા જ કોકિલ કંઠી લોકગાયિકાબેન શ્રી દમયંતીબેન એમને પણ જોરદાર તાલના ગળગારથી વધાવો. અમારા સંગીત નાટ્ય એકેડમીના અધ્યક્ષ તરીકેની સરકારમાં જે જવાબદારી અત્યારે સંભાળે છે અને ખૂબ સરસ રીતે આ પ્રવૃત્તિને જે જબરજસ્ત વેગ આપી રહ્યા છે એવા આદરણીય યોગેશભાઈ ગઢવી એ પણ આજ વિશેષ ઉપસ્થિત છે. એવા જ મેઘાણીભાઈ પોતે આખી જિંદગી પત્રકારત્વને બરાબર નિષ્ઠાપૂર્વક ન્યાય આપ્યો અને પત્રકારત્વ જાજા બધા પત્રકારમાં કલાકાર આખા ગુજરાતમાં ગણવા જાવ તો એક જ મળે એવા અમારા નિલેશભાઈ પંડ્યા બહુ સરસ મજાના લોકગાયક છે. એની એના કંઠેથી પણ લોકગીતો સાંભળવા એ જીવનનો લાહવો છે અને મેઘાણીભાઈએ એક એક સમાજને સરસ રીતે એની વાર્તાઓ દ્વારા એના ગીતો દ્વારા
ઉજાગર કર્યા છે. તો ગંગારામભાઈ વાઘેલા વાલ્મીકી સમાજમાંથી એવો સરસ મજાના રૂડા કલાકાર છે જેની પાસેથી આપણે ભજનો અને લોકગીતો સાંભળવાના છે. અને અમારા સંગીત નાટ્ય એકેડમીના ઉપાધ્યક્ષ તરીકે જે ફરજ બજાવે છે અને હજારો ગીતો ગુજરાતી ફિલ્મોમાં જેને સંગીતબદ્ધ કર્યા છે, આદરણીય લતા મંગેશકરને ગુજરાતી ગીત ગવડાવનાર જો કોઈ આપણા મ્યુઝિક ડાયરેક્ટર હોય તો આપણા પંકજ ભટ્ટ છે, એકવાર જોરદાર તાલના ગડગડાટથી એમણે વધાવો. અને અમારા બધાના વડલા સમાન, અમારા બધા કલાકારોના વડલા સમાન આદરણીય શાહબુદ્દીન સાહેબ રાઠોડ એ પણ ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાલને ગડગડાટથી વધાવો. સાહેબ અહીં સામા બેઠા છે એટલે તમને વળી એમનું લાગે કે નામ છે ને સાહેબ કેમ નથી, પણ અમારા વડીલ છે એટલે એ વડીલોનો તો આશીર્વાદ હોય ને એટલે એ આવશે ને બોલશે ખરા. પણ પધારો, હજી તો ધીમે ધીમે કંકુ પગલે ઓડિયન્સ આવી રહ્યું છે. અમુક તો બે વાગે હામાં જડશે એટલે પતિ ગયું, આમાં અમારા પાળિયા થાય. એક જણાને બાપુજી અમે બીડી પીતો, કેમ પેલા બાપુજી અમે બીડી પીવાસ, કાંઈ શરમ વિવેક જેવું છે કે નહીં. ઓલો મને કે એમાં શું થઈ ગયું, મારા બાપા છે કાંઈ પેટ્રોલ પંપ થોડો છે ફાટી પડશે, આવા અમને ભટકાય છે. એની સામે અમારે કાર્યક્રમો કરવાના હોય છે. પણ આજ તો બોટાદને આંગણે બોટાદ ઘરની ધરતી ઉપર બેઠો છું. એવા જબરજસ્ત બે સમર્થ કવિઓ આ બોટાદની ધરતી આપ્યા છે ત્યારે એને યાદ કરું. આજના દિવસે ભલે એનો દેહ 9 માર્ચે મેઘાણીજીનો નિર્વાણ પામ્યો છે, પણ સ્વર્ગમાં રજા મૂકીને આ ડાયરામાં પદ્માસન વાળીને મેઘાણી પોતે ભલા માણસ એના ગીતો સાંભળવા આવશે કે મારા છોરોડા કેવી રીતે મારી વાત રજૂ કરે છે, હાલો સાંભળી આવું. એવી કરબદ્ધ પ્રાર્થના સાથે એની ચેતનાને આ ધરતીના ઇકો આવે, ઇકો બંધ કરી દે ને ભાઈ, માઇક બહુ સારા છે કે નામ નથી લીધું એટલે ઇકો આવે છે. આસ્થા સાઉન્ડ એકવાર જોરદાર તાલને ગડગડાટ એને વધાવી લ્યો, બહુ સરસ મજાના માઇક છે. બાકી એક જગ્યાએ આમ ઊંચું માઇક રાખ્યું હતું, મેં કીધું ભાઈ આ જરાક નીચું કરો ને, આ એડજસ્ટ કરો ને, તો એ મારા હાટું ખુરશી લઈ આવી હોય કે તમે ઉપર ચડો ઓલું હેઠું નહીં આવે, મને કે ખીલી મારેલું છે. એટલે ગામે ગામ ફરીએ છીએ, તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ બધી અમે અહીં બેઠા બેઠા વાતો જોતા હોય, પછી અહીંની વાત અહીંયા ન કરી, કારણ કે ગામ તમારું અહો અમારો આહા. જો કે આ ગામ તો બહુ હોજું છે, આહા આજ બોટાદનું પાણી છે ને ઉતાવળીનું પાણી છે, આહા ભૂકા કાઢી નાખે આ એવું ઉતાવળું પણ આવી ગયા ખરા. મને તો એમ હતું કે આમાં બધે, મને એક અમારા રવિરાજભાઈ મારા મિત્રએ મને કીધું, મને કે આપણે આ યાર્ડમાં બેઠા છીએ, અમુક લોકો છે ને હાડા દહેજ આવશે, કારણ કે એને સીધું સવારે 4 વાગે અહીંથી બકાલાની હરાજીમાં જવાનું હોય એટલે તૈયારીમાં આવશે, હાડા દહેજ છેટ આવશે. એટલે આજ ધરતીના એવા સરસ અમારા ભાસ્કરભાઈ બારોટ, એ લોક સાહિત્યના એવા જબરજસ્ત કલાકાર છે, એને પણ વધાવો. આ આ આ બોટાદના પાણીને આખા ગુજરાતમાં ગૌરવવંતું રાખે છે. તો આજ એટલા બધા કલાકારો, પ્રભાતભાઈ બારોટ અમારા બરાબર વાયોલિનનો એવો વિજાણન છે કે આમ હવાર લગે વાયોલિન હાંભળા કરો ને તો આમ તમે જો આમ કાળજામાં હોંહરવા ઉતારી દે એવા પ્રભાતભાઈ બારોટને એકવાર જોરદાર તાલને ગડગડાટથી વધાવો. અને એવી સરસ મજાની અમારી સાજિંદાની ટીમ સાથે મારે તમને બધાને આ દુહાચંદ તરફ આગળનો દોર આપું, આદરણીય યોગેશભાઈને, આદરણીય અભેસિંહભાઈને અને અમારા નિલેશભાઈ પંડ્યાને કહું કે દુહાચંદથી આજના આ ડાયરાની રમઝટને છૂટી મૂકો. આપ સૌની જોરદાર તાલને ગડગડાટથી આ ત્રણે ત્રણ સરસ મજાના સુરીલા ગાયકોને વિનંતી કરું દુહાચંદની જમાવટ. લેખક સઘળા લોકની યન જે દીતા કુય તોળાણી, પણ એમાં વધી તોલે વાણિયા લેખોન મેઘાણી. કે છંદા ગીતા ને જોર ઢા, છંદા ગીતા ને જોર ઢા, અન સોરોટ સોરોટ સરવા રોજા રાતે જા હુડે હે તું મરતા મેઘાણી, એ જીજેતા એતા રોજા રાતે આ હુડે રે
ਮੇਘਾਣੀ ਤਾਰੀ ਕਵਿਤਾ ਤਣਾਣ ਜਣ ਪੀਦੇਨ ਹਸ਼ੇ ਪਾਣੀ ਹਵੇ ਨੇ ਲਾਖੋ ਸਰੋਵਰ ਲਾਗਸ਼ੇ ਜੁਨ ਮੋੜਾ ਮੇਘਾਣੀ Thank you.
परलोक दी आयो ये मारा सायर में रानी I'm gonna make it.